હવે આપણે જોઈશું ફંક્શન અને લિમિટ. એમાં પહેલા પાર્ટમાં જોઈશું ફંક્શન. પહેલાં તો ફંક્શન કોને કહેવાય? ધારો કે ફંક્શન કોઈ પણ વસ્તુનું બનેલું હોય, એફ ઓફ એક્સ એક્સ પ્લસ થ્રી, એટલે આ કોનું ફંક્શન કહેવાય? એક્સનું. એફ ઓફ વાય ટુ વાય પ્લસ થ્રી કોનું ફંક્શન બનેલું કહેવાય? વાયનું. એફ ઓફ વાય આપેલું છે તો એમાં વાય આવવો જોઈએ, એટલે કે વાયનું ફંક્શન કહેવાય. હવે આ બેમાં સમજો ખાસ, આ એક્સનું ફંક્શન હતું તો એમાં એક્સ આવ્યું, વાયનું ફંક્શન હતું તો વાય આવ્યું. તો એક્સ ઓબ્લિક વાય છે ડેશ વાય, તો કોનું ફંક્શન હોય? એક્સ અને વાયનું બનેલું હોય, એક્સ અને વાયનું. તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, મતલબ બધા ટર્મમાં એક્સ અને વાય કમ્પલસરી આવવા જરૂરી નથી, એક્સ અથવા વાય હોય તો ચાલ. એફ ઓફ એક્સ વાય, આમાં વચ્ચે ડેશ હતો, આમાં છે નહીં. આમાં નથી એટલે એનો મિનિંગ શું? બધા જેટલા ટર્મ્સ હોય બધા ટર્મ્સમાં એક્સ વાય આવવો જરૂરી છે, અથવા કોન્સ્ટન્ટ ટર્મ હોય તો ચાલે. જેમ કે અહીંયા હું પાછળ ત્રણ લખી દઉં તો કાંઈ ફેર પડે નહીં. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ થ્રી. હવે બીજી વસ્તુ, ડેફિનેશન કઈ પ્રમાણે હોય? તો કે એફ કોઈ ફંક્શન આપેલું હોય એ ટુ બી, તો એમાં જે પહેલી વસ્તુ આપેલી હોય એને આપણે ડોમેન કહેવાય, ગુજરાતીમાં પ્રદેશ. અને જે બીજી વસ્તુ આપેલી હોય એને કહેવાય કો ડોમેન, એટલે કે સહપ્રદેશ. હવે આ પ્રદેશ અને સહપ્રદેશ શું હોય? તો કે આપણું જે ફંક્શન આપેલું છે એમાં આપણે વેલ્યુ મૂકશું એટલે આન્સર મળશે. પણ એ વેલ્યુ લેવાની ક્યાંથી? તો કે આપણું જે ફંક્શન આપેલું છે એ ફંક્શનમાં મૂકવા માટેની વેલ્યુ જેમાંથી લઈએ એ શેમાંથી લેવાની હોય? ડોમેનમાંથી, એટલે કે પ્રદેશમાંથી. અને જે આન્સર આવે, સરખું સમજો, જે આન્સર આવે તે શેમાં હોવો જોઈએ? સહપ્રદેશમાં હોવો જોઈએ. અને જે આન્સર આપણને મળે છે એ આન્સરનો તમે સેટ બનાવો, એટલે એને જે મળે એને શું કહેવાય? આર એફ, રેન્જ ઓફ ફંક્શન, એટલે કે એનું શું કહેવાય? વિસ્તાર. હવે આપણે એક એક્ઝામ્પલ જોવો તો હું એમ કહી દઉં કે આ એ ટુ બી, એ ટુ બી આપ્યું છે, પેલું જે એ હતું એને ડોમેન કીધું અને બી હતું એને શું કીધું? કો ડોમેન. હવે એ ટુ બીની જગ્યાએ હું એમ લખી દઉં એન ટુ એન, તો જેમાં પહેલો એન છે એ આપણો શું થઈ ગયો? ડોમેન. અને બીજો છે એ શું થઈ ગયો? કો ડોમેન. ફંક્શન શું આપેલું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ થ્રી. મેં શું કીધું? ફંક્શનમાં મૂકવા માટેની વેલ્યુ ક્યાંથી લેવાની? તો કે ડોમેનમાંથી. ડોમેન કોણ છે આપણો? એન. પહેલાં તો એન ને ઝેડ ને આર શું હોય નીચે સમજી લે. એન એટલે બધા નેચરલ નંબર જેમાં ઝીરો નો આવે. શું નો આવે? ઝીરો નો આવે. એનું સ્ટાર્ટ ક્યાંથી થાય? વનથી. વન ટુ થ્રી બધા પોઝિટિવ નંબર. અને ક્યાં સુધી જાય? ઇન્ફિનિટી. વન ટુ થ્રી ફોર ફાઈવ અપ ટુ. પછી ઝેડ આવે, એ બધા ઇન્ટીજર. ઇન્ટીજરમાં શું આવે? તો કે નેગેટિવ બધા આવે, પોઝિટિવ બધા આવે અને પ્લસ ઝીરો આવે. એટલે માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી, અપ ટુ માઇનસ ઇન્ફિનિટી, ઝીરો, વન, ટુ, થ્રી અપ ટુ પ્લસ ઇન્ફિનિટી. પછી એક આર આવે, એમાં બધા જ નંબર આવી જાય, પ્લસ, પોઝિટિવ, નેગેટિવ, ઝીરો, પોઈન્ટવાળા, બધા બધા નંબર એમાં આરમાં આવી જાય. ઓકે, ચાલો. હવે આપણે શું કીધા હતા? આપણે ફંક્શન શું આપેલું છે? એફ ઓફ એક્સ એક્સ પ્લસ થ્રી. વેલ્યુ મૂકવી છે, પણ વેલ્યુ ક્યાંથી લેવાની? ડોમેનમાંથી. ડોમેન કોણ છે આપણો? એન. એન એટલે વન ટુ થ્રી અપ ટુ કોઈ પણ. આપણે ત્રણ વેલ્યુ લેશું, વન ટુ અને થ્રી. હવે તમે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ થ્રી હતું, તો હવે હું અહીં એફ ઓફ વન લખું. એફ ઓફ એક્સની જગ્યાએ મેં શું લખ્યું? એફ ઓફ વન. તો એક્સની જગ્યાએ શું આવી ગયું? વન. તો મારે વન કોની જગ્યાએ મૂકવાનો? એક્સની જગ્યાએ. તો વન પ્લસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફોર. એવી રીતે ટુ પ્લસ થ્રી, થ્રી પ્લસ થ્રી. ઓકે, આ તમે જેમ જતા જશો એમ ઇન્ફિનિટી સુધી આવશે. તો ફોર, ફાઇવ, સિક્સ અપ ટુ ઇન્ફિનિટી. આ જે આન્સર મળે છે એનો તમે સેટ બનાવો, એને શું કહેવાય આપણે? ફંક્શનની રેન્જ. ઓકે, ક્લિયર છે? ઓકે, આગળ. આની આ જ વસ્તુ મેં સમજાવેલી છે, ડોમેન, પ્રદેશ, કો ડોમેન, સપ્રદેશ, એન ટુ એન આપેલા હતા કોને કહેવાય, ફંક્શન આપેલું છે, વિસ્તાર બનાવ્યો. હવે આ ફંક્શનના કયા પ્રકાર છે, કેટલા પ્રકાર છે, કયા પ્રમાણે ઓળખી શકાય કે કયા પ્રકારનું ફંક્શન છે એ વાત નોર્મલી હાઉ સિમ્પલ તરીકે આપણે બતાવી દેવાનું. ટાઈપ્સ ઓફ ફંક્શન, વિધેયના પ્રકાર. પહેલાં તો ચાર ફંક્શન હોય, વન વન, મેની વન, ઓન ટુ અને ઇન ટુ અને ઓન ટુ. વન વન, એક એક વિધેય. કઈ રીતે? એફ ઓફ એક્સ વન નોટ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ, એટલે શું? કોઈ પણ બેના આન્સર સરખા ન આવવા જોઈએ. એનો મિનિંગ શું? તમને જે એક્ઝામ્પલ સમજાવ્યું હતું એમાં તમે કોઈ પણ વેલ્યુ લેશો ત્યારે કોઈ પણ બેના આન્સર સરખા આવશે નહીં. આવે શું કામ? કારણ કે વેલ્યુ બદલશે તો સામે વેલ્યુ બદલી જવાની છે. ઓકે, તો એને કેવું ફંક્શન કહેવાય? વન વન ફંક્શન કહેવાય. કોઈ પણ બે અલગ અલગ વેલ્યુ લેતા આન્સર સરખા ન આવવા જોઈએ, તો જો એવું ફંક્શન હોય એને કેવું ફંક્શન કહેવાય? વન વન ફંક્શન અથવા એક એક વિધેય. એટલે મેં શું કહી દીધું? આ કેવું ફંક્શન છે? વન વન ફંક્શન. હવે મેની વન, કોઈ પણ બે અલગ અલગ વેલ્યુ લ્યો અને તો પણ એના આન્સર સેમ આવે, તો એને કેવું ફંક્શન કહેવાય? મેની વન. એનું એક્ઝામ્પલ તમને પાછળ હું બતાવું.
એની પછી ઇન્ટુ અને ઓન ટુ. ઇન્ટુ અને ઓન ટુ કઈ રીતે નક્કી કરવાનું? તો કે આપણે મેં હમણાં આગળના પેજમાં કીધું હતું. શું? તો કે આપણા જે બી આન્સર આવે એ સહપ્રદેશમાં હોવા જોઈએ, તો જ ફંક્શન આપણું શક્ય બને, નહીંતર બને નહીં. એટલે આપણે જો સહપ્રદેશમાં આવે તો આપણે જે આપણી જે રેન્જ બને એને કમ્પેર કોની સાથે કરવાની? તો કે કોડોમેન સાથે. અહીંયા કોડોમેન કોણ હતું? એન. તો એન એટલે બધા નેચરલ નંબર હોય. આપણો આ જે સેટ બન્યો એ આખો નેચરલ નંબરમાં છે કે નહીં? હા છે. ઓકે ચાલો, હવે અહીંયા આપણો સેટ શું બન્યો હતો? 4, 5, 6 અપ ટુ ઇન્ફિનિટી. અને આપણો કોડોમેન શું હતો? એન. એન ઇક્વલ ટુ આપણે શું લખતા હતા? 1, 2, 3 અપ ટુ. પણ આમાં 1, 2, 3 તો છે નહીં, એટલે મોટું કોણ કહેવાય? એન. તો આ જે આપણો જે રેન્જ બનેલી છે એ આપણા એનનો શું કહેવાય? સબસેટ બની ગયો. એટલે જો જ્યારે સબસેટ બને ત્યારે ઇન્ટુ, અને ઇક્વલ ટુ બને ત્યારે ઓન ટુ. ફરીથી બોલું, જ્યારે ઇન્ટુ હોય ત્યારે જે આપણી રેન્જ હોય એ કોડોમેનનો શું હોય? સબસેટ હોય. અને જ્યારે રેન્જ અને કોડોમેન બે સેમ હોય, રેન્જ ઇક્વલ ટુ આપણું કોડોમેન હોય, તો ત્યારે કેવું ફંક્શન હોય? ઓન ટુ, એટલે કે વ્યાપ્ત, અને નહીંતર અવ્યાપ્ત. ક્લિયર છે? ઓકે, તમને એક મેની વનનું એક્ઝામ્પલ સમજાવું, બે એક્ઝામ્પલ લઈને, એટલે સમજાઈ જશે. જો આપણા બે એક્ઝામ્પલ આપેલા હતા, શું? એફ ઓફ ફંક્શન આપેલું છે ઝેડ ટુ ઝેડ. ઝેડ ટુ ઝેડ એટલે આપણે યાદ છે ને, પોઝિટિવ નેગેટિવ પ્લસ ઝીરો. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. અને અહીંયા બીજું ફંક્શન આપણને એવું આપેલું છે ઝેડ ટુ ઝેડ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. હવે જે બે ફંક્શન આપેલા છે એમાં વેલ્યુ મૂકવાની, રેન્જ ફાઇન્ડ કરવાની. પણ વેલ્યુ ક્યાંથી મૂકવાની? તો કે ડોમેનમાંથી. હવે તમે ડોમેન લઈ લો કોઈ પણ વસ્તુ. ડોમેન શું છે આપણું? જે ફંક્શન આપેલું છે એમાં ઝેડ. આમાં ડોમેન શું આપેલું છે? ઝેડ. ઓકે, તો ઝેડ એટલે આપણું શું હતું? જે પહેલું પેજ આપણું, તો એમાં બતાવું. જો આ ઝેડ શું આપેલું છે? માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી ઝીરો, અને બધી પોઝિટિવ નેગેટિવ વેલ્યુ. તો એમાં તમે શું લઈ શકો? માઇનસ થ્રી પ્લસ, આપણે 3-4 વેલ્યુ લઈ લેવાની, જે પોઝિટિવ લેવાય નેગેટિવ પણ ચેક કરી લેવાની, એટલે સારું પડે. ચાલો, એફ ઓફ માઇનસ વન, મેં હમણાં જ કીધું એક્સની જગ્યાએ માઇનસ વન, તો અહીંયા કોની જગ્યાએ? માઇનસ વન. એક વસ્તુ ખાસ યાદ રાખજો, ક્યારેય પણ ઇવન પાવર આવે. કેવો પાવર આવે? ઇવન. તો જે બી હશે એ પ્લસ આવશે. કેવું આવશે? અંદર માઇનસ હોય કે ના હોય. અને જ્યારે ઓડ હોય, કેવો હોય? ઓડ. અને અંદર જો માઇનસ હોય તો એ માઇનસ ક્યાં આવે? બહાર આવે. સમજાવું, અહીંયા માઇનસ વન મૂક્યો આપણે એક્સની જગ્યાએ, તો માઇનસ વનનો સ્ક્વેર 2 એટલે કેવો થાય? ઇવન. તો કેવું થઈ ગયું? પ્લસ, કારણ કે માઇનસ માઇનસ પ્લસ. માઇનસ ટુનો સ્ક્વેર કેટલો થાય? 4, કારણ કે માઇનસ છે પણ સ્ક્વેર છે એટલે 4. ઝીરોનો સ્ક્વેર 0. એવી રીતે આપણે 1 લીધું, 1નો સ્ક્વેર 1 અને 2નો સ્ક્વેર 4. આમે શું સમજાવો એક્ઝામ્પલ લીધું? તો કે મેની વન સમજાવો. કઈ રીતે? માઇનસ વનનો આન્સર એ 1 આવે, 1નો આન્સર એ 1 આવે, માઇનસ 2નો આન્સર એ 4 આવે, 2નો આન્સર એ 4 આવે. એવી રીતે તમે માઇનસ 3 લેશો તો એનો આન્સર એ 9 આવશે, પ્લસ 3નો આન્સર એ 9 આવશે, માઇનસ 4 લેશો તો એનો આન્સર 16 આવશે. તો એવી રીતે પ્લસ 4 લેશો તો આન્સર 16 આવશે. એટલે મેં આગળ તમને જે ટાઈપ્સ ઓફ ફંક્શન સમજાવ્યું એમાં મેં શું કીધું હતું? કોઈ પણ બેના આન્સર સરખા આવે, અલગ અલગ વેલ્યુ, વેલ્યુ અલગ અલગ, એટલે આપણે માઇનસ 1 અને પ્લસ 1 વેલ્યુ અલગ થઈ ગઈ, તોય એના આન્સર સરખા આવે તો એને કેવું ફંક્શન કહેવાય? મેની વન. તો આપણે આ જે ફંક્શન આપેલું છે એને કેવું ફંક્શન કહી દેવાય? મેની વન. એવી જ રીતે સામે જે ફંક્શન આપેલું છે એ કયું આપેલું છે? એક્સ ક્યુબ. મેં હમણાં શું સમજાવ્યું? જો ઉપર ઓડ પાવર હોય, કેવો પાવર હોય? ઓડ. અને અંદર માઇનસ હોય તો માઇનસ એમને પાછું બહાર આવે. હવે જો એફ ઓફ તમે 1 લેશો, આપણે પહેલી વેલ્યુ કઈ લીધી? 1. કોઈ પણ વેલ્યુ લઈ શકો, 1, -1, -2, +2, 0, -3, બધું. હવે તમે 1 લીધું, અંદર માઇનસ છે ને, એટલે કાંઈ જોવાનો સવાલ જ નથી, લઈ તો 1નો ક્યુબ 1 થઈ ગયો. ઓકે, હવે માઇનસ 1 લીધો તો માઇનસ 1નો ક્યુબ માઇનસ 1. મેં શું કીધું? માઇનસ છે ઓડ, એટલે માઇનસ પાછું બહાર એમને એમ આવશે. એવી રીતે તમે 2નો ક્યુબ માઇનસ 8 થશે, સોરી અહીંયા 2 પ્લસ છે એટલે તો પ્લસ 8, માઇનસ 2નો ક્યુબ માઇનસ 8 થઈ ગયો. અહીંયા તમે શું જોયું? તો કે કોઈ પણનો આન્સર સેમ આવતો નથી. આમાં સેમ આવતો હતો, શું કામ? કારણ કે આપણે સ્ક્વેર હતો, અહીંયા સેમ આવતો નથી. તો આ ફંક્શન કેવું થઈ ગયું તમારું? સ્ક્વેરવાળું, મેની વન. અને આ કેવું ફંક્શન થઈ ગયું? 1, 1. આ કઈ રીતે એવું મેં કીધું ને, આન્સર સેમ આવતો નથી. આમાં તમે 1 અને માઇનસ 1ના આન્સર સેમ આવતા હતા, આમાં આવતા નથી, કારણ કે નિશાની બદલી જાય છે ને. ઓકે, બીજી વસ્તુ, હવે ઇન ટુ કે ઓન ટુ. હવે તમે જે આપણી રેન્જ બને છે એનો બનાવો તો 0, 1, 4 ઇટ અપ ટુ ઇન્ફિનિટી રેન્જ.